તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર થ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 18 ઓક્ટોબર 2020 રોજનું થ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. આજનો લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ, ખૂબ જ રસપ્રદ રહેવાનો છે. તમને ઘણી બધી નવી વસ્તુઓ જાણવા મળશે. તો શું તમે બધા તૈયાર છો ને? તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને આજનો લેક્ચર સાંભળવા માટે? સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ. સૌથી પહેલાં આર્ટિકલની વાત કરીએ તો આજે તો રવિવારનો દિવસ છે, તો રવિવારે એટલા બધા કોઈ મહત્ત્વના આર્ટિકલની એવું આવતું નથી. તો શું વાત કરે છે કે એન્શ્યોર સ્પીડી એક્સેસ ટુ વેક્સિન. મોદી, નરેન્દ્ર મોદી દ્વારા એવું કહેવામાં આવેલું છે કે એવી એન્શ્યોર કરો, કે એવી ખાતરી કરો કે જેના કારણે આપણે ઝડપથી તે વેક્સિન સુધી પહોંચી શકીએ અને વેક્સિન સુધી આપણો એક્સેસ જે છે એ સ્પીડી સરળતાથી અને વધારે ઝડપથી આપણે પહોંચી શકીએ, એવું મોદી નરેન્દ્ર મોદી દ્વારા કીધેલું છે. ફોકસ ઓન કોલ્ડ સ્ટોરેજ ચેઇન. હવે જો વેક્સિન આવી પણ જશે તો આપણે એને સ્ટોર કરવા માટે પણ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એ બધું પણ બનાવવું પડશે. કારણ કે અત્યારે હવે રશિયા જે છે, રશિયા દ્વારા સ્પુતનિક વીના ટ્રાયલ શરૂ થઈ ગયેલા છે, એ તમને ખ્યાલ હશે. અને સ્પુતનિક વી એ રશિયા દ્વારા બનાવવામાં આવેલી કોવિડની રસી છે. તો રશિયાએ કીધેલું છે કે અમે ભારતની આ રસી જે છે એ વેચવાનું કાર્ય કરશું. તો હવે માની લો કે રશિયા ભારતની અંદર એ વેચશે, તો આપણે એને સ્ટોર કરવા માટે કોલ્ડ સ્ટોરેજની એની જરૂર પડશે. પછી ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક એક જગ્યાએ આવી ગયું, પછી આથી આપણે નાના નાના તાલુકા જિલ્લાની અંદર, પછી અંતરિયાળ ગામડાની અંદર, અલગ અલગ શહેરની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવાનું નેટવર્ક આપણી પાસે હોવું જોઈએ. મોનિટરિંગ મિકેનિઝમ એટલે કે વેક્સિન જે છે એનું કેવી રીતે વ્યવસ્થિત કાર્ય થાય છે કે નહીં, કે એવું તો નથી કે અમુક જગ્યાએ એનું બ્લેક માર્કેટિંગ થાય છે, વ્યવસ્થિત કામ કરતી નથી, તો એનું મોનિટરિંગ કરવું પણ જરૂરી છે. તો વડાપ્રધાન દ્વારા બધા ઓફિશિયલોને આ વાત વિશે કીધેલું છે. સ્પુતનિક વી વિશે તમારે થોડો ઘણો અંદાજ રાખવાનો છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટેડી ફોલ, ધીમે ધીમે જે છે ન્યૂ રિકવરીઝ, રિકવર થવાવાળા લોકો જે છે એ હવે ધીમે ધીમે વધી રહ્યા છે. ફટાફટ લોકો રિકવર થઈ રહ્યા છે કોની અંદર? કોવિડની મહામારીથી. બીજો મહત્ત્વનો આર્ટિકલ જોઈએ તો ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન તરીકે ફરીથી આ આર્ડેન જે છે એમનું રી ઇલેક્શન થઈ ગયેલું છે, બરાબર. વડાપ્રધાન એટલે કે એના પ્રાઇમ મિનિસ્ટર ફરીથી એવો જીતી ગયા છે. એવો લેબર પાર્ટીના છે, લેબર પાર્ટીના. અમુક વાર પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ જતો હોય છે કે આના વડાપ્રધાન અથવા આયાની જે સરકાર જે છે એ કઈ પાર્ટીની છે, તો લેબર પાર્ટીના વડા છે. મહિલા વડાપ્રધાન છે ન્યૂઝીલેન્ડના. કોણ છે મહિલા વડાપ્રધાન? શું નામ છે એમનું? તો કે જેકિન્ડા આર્ડેન. અને એના દ્વારા એમને આ વિક્ટરી એટલે કે અભૂતપૂર્વ જીત મેળવેલી છે, તો એના વિશેની વાત કરેલી છે અને કીધેલું કે ન્યૂઝીલેન્ડની ઇકોનોમી અર્થતંત્રને એને આગળ લઈ જવામાં આવશે અને ન્યૂઝીલેન્ડના બધા જ પ્રકારના લોકોના, ઓલ ટાઈપ્સ ઓફ પીપલ, બધા વ્યક્તિઓનો વિકાસ કરવા માટેની પોલિસીને એ બધું બનાવવામાં આવશે. ન્યૂઝીલેન્ડ એ જ દેશ છે કે જે કોવિડની મહામારીમાંથી વહેલા આઝાદ થઈ ગયેલો હતો અથવા કોવિડની મહામારીથી વહેલા રિકવર થઈ ગયેલો હતો. તો ન્યૂઝીલેન્ડ વિશે થોડી વાત કરીએ તો એ ઓસ્ટ્રેલિયા ખંડની ઉપરની બાજુ થોડો જોવા મળે છે, અથવા તો ઓસ્ટ્રેલિયાની અંદર. મેં તમને એકવાર એક અલગ વિડીયો બનાવેલો છે, એમાં મેં તમને કીધેલું હતું કે ઓસ્ટ્રેલિયા નામનો ખંડ છે, પરંતુ હકીકતમાં એ ઓસ્ટ્રેલિયા ખંડ નથી. એ કયો ખંડ છે? એ ઓસ્ટ્રેલિયા ખંડ છે. કયો? ઓસ્ટ્રેલિયા નામનો ખંડ છે. તો એક રીતે જોઈએ તો ઓસ્ટ્રેલિયા ખંડનો તે એક ભાગ છે ન્યૂઝીલેન્ડ, કારણ કે ન્યૂઝીલેન્ડને ઓસ્ટ્રેલિયાને આ બધા ઓસ્ટ્રેલિયા ખંડના જ ભાગ છે. પરંતુ એ ખંડની અંદર સૌથી મોટો દેશ ઓસ્ટ્રેલિયા છે, એટલે બધા એને ઓસ્ટ્રેલિયા ખંડ તરીકે ઓળખે છે. બાકી એના વિશે વધારે કન્ફ્યુઝન હોય તો એ વિડીયો જોઈ લેજો, એમાં મેં બતાવેલું છે કે વિશ્વનો 8મા નંબરનો ખંડ જે છે એના વિશે વાત કરેલી છે, એમાં ડિટેલમાં સમજાવેલું છે. અથવા તો જિયોગ્રાફીનું એક અલગ જ પ્લેલિસ્ટ છે, એમાં તમે જોઈ લેશો તો એમાં પણ જિયોગ્રાફી ભૂગોળ રિલેટેડ ટોપિકને એ બધું મળી જશે. વેલિંગ્ટન જે છે એનું કેપિટલ છે. કોનું? તો કે ન્યૂઝીલેન્ડનું. તો આના વિશે તમને ખબર હોવી જોઈએ. ન્યૂઝીલેન્ડ ક્યાં છે એને મેપમાં જોઈ લે તો અહીંયા ભારત છે, આ આખું એશિયા છે, અહીંયા ઓસ્ટ્રેલિયા છે અને ઓસ્ટ્રેલિયાથી નીચે આ જે છે ન્યૂઝીલેન્ડ છે. ન્યૂઝીલેન્ડ પણ એક રીતે આર્કીપેલાગો છે. આર્કીપેલાગો એટલે શું? આર્કીપેલાગો એટલે કે ગ્રુપ ઓફ આઇલેન્ડ, એટલે કે આઇલેન્ડનો સમૂહ. આઇલેન્ડ એટલે શું? આઇલેન્ડ એટલે એવી વોટર, એવી જગ્યા કે જેની ચારેય બાજુ પાણી હોય, જેની ચારેય બાજુ પાણી હોય એને શું કહેવાય? આર્કીપેલાગો, અથવા તો એને દ્વીપ આઇલેન્ડ કહેવામાં આવે છે. બીજો આર્ટિકલ જોઈએ તો 76% ઓફ રૂરલ ઇન્ડિયન્સ કાન્ટ અફોર્ડ ન્યુટ્રિશિયસ ડાયટ. આપણે ગઈકાલે વાત કરેલી હતી ગ્લોબલ હંગર ઇન્ડેક્સની, જેમાં આપણે જોયેલું હતું કે ભારતનું સ્થાન જે છે કથળી ગયેલું છે, એટલું બધું કથળી ગયેલું છે કે આપણે પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં પણ પાછળ સરકી ગયેલા છીએ. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ જે છે એ અમુક માપદંડોને આધારે બનાવવામાં આવે છે, જેમ કે સ્ટન્ટિંગ, વેસ્ટિંગ, ન્યુટ્રિશિયન, આ બધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, કે કેટલું ઓવરવેઇટ ને આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને બનાવે છે. તો હવે આજે એક બીજો સર્વે આવેલો છે, એ સર્વે કોણે પબ્લિશ કરેલો છે? એ સર્વે પબ્લિશ કરવાનું કાર્ય કરેલું છે ફૂડ પોલિસી નામની એક જર્નલ છે, ફૂડ પોલિસી નામની એક જર્નલ. એની અંદર એવો સર્વે આવેલો છે કે ભારતની અંદર 76% ગામડાના લોકો, રૂરલ ઇન્ડિયન, ભારતની અંદર 76% ગામડાની અંદર રહેતા લોકો એવા છે કે જેમને અફોર્ડ કરી શકશે નહીં ન્યુટ્રિશિયસ ફૂડ, એટલે કે પોષણયુક્ત આહાર જે છે એ એફોર્ડ જ કરી શકતા નથી. એફોર્ડ એટલે કે પરવડી શકતો નથી, એટલે કે એમની પાસે એટલા પૈસા જ નથી કે એ ન્યુટ્રિશિયસ
પોષણયુક્ત આહાર ખરીદી શકે એવો એક ચોંકાવનારો રિપોર્ટ આવેલો છે. તો ભારતે સુધરવું જોઈએ, સરકારે પણ એની માટે પોલિસી ની બધું બનાવવું જોઈએ કે લોકોને, જોકે સરકારે પણ ઘણી બધી યોજનાને એ બધું ચલાવેલું છે. આઈસીડીએસ યોજનાને ગઈ પક્કાલે આપણે ઘણી બધી વાત કરેલી હતી કે ન્યુટ્રિશન મિશનને બરાબર ઘણી બધી કોશિશ તો કરેલી છે, પરંતુ તેમ છતાં પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન મોનિટરિંગને એ બધું વ્યવસ્થિત કરવાની જરૂર છે. તો 76% લોકો માટે કંઈક કરવું જોઈએ કે એમની પાસે આ વસ્તુ છે નહીં. અને આ જર્નલની અંદર એવો પણ વાત કરવામાં આવે છે કે જો આ લોકો જે છે એ ન્યુટ્રિશિયસ ફૂડ એટલે કે પોષણયુક્ત ખોરાક ઉપર પોતાનો પગાર વાપરે અથવા તો પોતાની ઇન્કમ આવક જે છે એનો ખર્ચ ખોરાક ઉપર કરે તો શું થાય, તો એના કારણે એમની પાસે બીજી કોઈ પણ જગ્યાએ વાપરવા માટે પૈસા રહેતા નથી. અહીંયા શું કીધેલું છે, ઓલમોસ્ટ 2 out of 3 ત્રણમાંથી 2 વ્યક્તિ તો એવો હોય છે કે વુડ નોટ હેવ ધ મની ટુ પે ફોર ધ ચીપેસ્ટ પોસિબલ ડાયટ, એટલે કે સસ્તામાં સસ્તું જે ડાયટ હોય, સસ્તામાં સસ્તો જે ખોરાક હોય એટલો ખોરાક ખરીદવા માટેના પણ એ લોકો પાસે પૈસા નથી, એવું આ ચોંકાવનારો સર્વે બતાવવામાં આવેલો છે કે ગરીબ લોકો જે છે એ. તો આ પણ તમે લખી શકો છો. હવે જો અહીં તમારે એક વસ્તુ એ યાદ રાખવાની છે કે 2019 જે ઇકોનોમિક સર્વે આવેલો હતો, 2019 ઇકોનોમિક સર્વે આવેલો હતો એમાં વાત કરવામાં આવેલી હતી ઇકોનોમિક સર્વેની અંદર થાલીનોમિક્સની વાત કરવામાં આવેલી હતી. તો એમાં એવું બતાવવામાં આવેલું હતું કે ભારતની અંદર અલગ અલગ પ્રકારની થાળી ખાવામાં આવે છે, એટલે કે જે આપણે ગુજરાતી થાળી, કાઠિયાવાડી થાળી, પછી પંજાબી થાળી, બધી જગ્યાએ અલગ અલગ પ્રકારનો ખોરાક ખાવામાં આવતો હોય, પછી વેજીટેરિયન થાળી અને નોન વેજીટેરિયન થાળી. તો થાળીનોમિક્સની અંદર એવું બતાવવામાં આવેલું હતું કે થાળી આપણે જે પ્રકારનું ભોજન ખાઈએ છીએ એને ઇકોનોમિક્સ સાથે જોડેલું હતું, એટલે કે થાળીનોમિક્સ. એમાં એવું બતાવવામાં આવેલું હતું ઇકોનોમિક સર્વેની અંદર કે ભારત દેશની અંદર ભારતના અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારની અંદર ઇન અ ડિફરન્ટ રિજિયન્સ અલગ અલગ પ્રદેશની અંદર જે ખાવાની થાળી જે છે એની કિંમતની અંદર ઘટાડો થયેલો છે એની કિંમતની અંદર. એટલે એક એવો પહેલું બતાવવામાં આવેલો હતો કે ભારતની અંદર લોકો હવે વધારે સરળતાથી અને વધારે સસ્તી રીતે ખોરાક સુધી પહોંચી શકે છે, ખોરાકનો એક્સેસ મળી શકે છે સરળતાથી અને સસ્તી રીતે, એવું થાળીનોમિક્સ દ્વારા બતાવવામાં આવેલું હતું. એટલે કે ઓવરઓલ પ્રાઇસ થાળીની જે કિંમત જે છે એમાં ઘટાડો થયેલો છે, એટલે કે લોકો વધારે એનો એક્સેસ કરી શકે છે. પરંતુ અત્યારે આ જે રિપોર્ટ આવ્યો તો એની એક સિક્કાની બીજી બાજુ બતાવે છે કે એક બાજુ કે થાળીનોમિક્સમાં એવું કહે છે કે લોકોને સરળતાથી ફૂડ એક્સેસ મળે છે અને સસ્તામાં ખોરાક મળે છે, જ્યારે બીજી તરફ એવો રિપોર્ટ આપણને ખ્યાલ આવે છે કે 76% રૂરલ ઇન્ડિયન ગામડાના ભારતીય લોકો એવા છે કે જેમની પાસે જેમને એફોર્ડ કરી શકે એમ નથી, ખાવાનું એફોર્ડ કરી શકે એમ નથી. તો આ બંને તમને ખબર હોય છે. આ એક પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે થાળીનોમિક્સ શું છે, તો કે ઇકોનોમિક સર્વેની અંદર આવેલું હતું એ થાળીનોમિક્સ છે, એના વિશે થોડો ઘણો અંદાજ હોવી જોઈએ. બીજી વાત કરીએ ઝીરો રાજધાની, એક નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે ઝીરો રાજધાની. ઝીરો રાજધાની શું છે, તો કે અસમથી તે દિલ્હીને કનેક્ટ કરે છે. કોને? અસમથી તે દિલ્હીને કનેક્ટ કરે છે. થોડા સમય તમે કદાચ ઘણા સમયથી કરંટ અફેર્સ અને ન્યૂઝને એ બધું ફોલો કરતા હશો તો તમને એક વસ્તુ ખબર હશે કે થોડા સમય પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અસમની અંદર બોગીબિલ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. કે બોગીબિલ બ્રિજ, બોગીબિલ બ્રિજ જે છે એ ભારતનો સૌથી લાંબો એટલે કે લોંગેસ્ટ રેલ રોડ બ્રિજ છે. બોગીબિલ બ્રિજ શું છે? રેલ રોડ બ્રિજ, પરંતુ ભારતનો સૌથી મોટો રેલ રોડ બ્રિજ. એનો મતલબ શું થાય? મતલબ કે ત્યાંથી રેલવે પણ ચાલી શકે અને રોડ એટલે કે બાઇકને, વાહનને એ બધું પણ ચાલી શકે, કારને, બસને એ બધું પણ ચાલી શકે. એટલે કે ભારતનો સૌથી લાંબો રેલ રોડ બ્રિજ કયો છે? એ છે બોગીબિલ. ક્યાં આવેલો છે? અસમની અંદર આવેલો છે. કઈ નદી ઉપર આવેલો છે? બ્રહ્મપુત્ર નદી ઉપર આવેલો છે. અને કેટલો લાંબો છે? તો કે 4.94 કિલોમીટર લાંબો છે, એટલે કે 5 કિલોમીટરની આજુબાજુનો છે. તો એની ઉપરથી અત્યારે દિલ્હી અને ગુવાહાટી શું છે? તો કે આસામનું કેપિટલ એટલે કે એનું પાટનગર છે, એ બંનેને કનેક્ટ કરતી એક ટ્રેન અત્યારે શરૂ થઈ છે, રાજધાની ઝીરો રાજધાની. એના કારણે અંતરને એ બધું કપાઈ ગયું છે ને એ બધી વાત કરે છે. દિબ્રુગ્રહ ટ્રેન વાયા બોગીબિલ, બોગીબિલ ઉપરથી આ ચાલે છે. ઇન્ડિયાઝ આઇકોનિક રેલ રોડ બ્રિજ સેવ સર. આના કારણે 170 કિલોમીટર જે પહેલાં વધુ લાગતા હતા એ હવે 170 કિલોમીટર જેટલા કપાઈ ગયેલા છે, એટલો ઓછા સમયમાં પહોંચી જાય છે, એટલું અંતર પણ કપાઈ જાય છે. આ એ ટ્રેનનો જ ફોટો છે, ઝીરો એક્સપ્રેસ અથવા તો ઝીરો રાજધાનીનો ફોટો છે. બોગીબિલ વિશે થોડી ખબર હોવી જોઈએ, બ્રહ્મપુત્ર નદી ઉપર છે. ઇમોશનલી કનેક્ટ બેંક્સ ઓફ ઇસ્ટર્ન આસામ ક્લોઝર. આના કારણે આસામના 2 અલગ અલગ જિલ્લાઓ અથવા તો પૂર્વ આસામ અને પશ્ચિમ આસામ જે છે એ બંનેને વ્યવસ્થિત રીતે કનેક્ટ કરવાનું કાર્ય કરે છે બ્રહ્મપુત્ર નદી ઉપર છે. 4.94 કિલોમીટર લાંબો છે અને બ્રહ્મપુત્ર નદીના 2 અલગ અલગ કિનારાના જે લોકો જે છે એને પણ કનેક્ટ કરવાનું કાર્ય કોણ કરે છે? એ આ બોગીબિલ બ્રિજ કરે છે. આ એનો અદ્ભુત અને માર્વેલિયસ ફોટો તમે જોઈ શકો છો, એકદમ આંખોને મનોહર લાગે એવું દ્રશ્ય છે. આ બોગીબિલ બ્રિજનો જ ફોટો છે. તો બોગીબિલ બ્રિજ વિશે બીજી પણ વધારે થોડી વાત કરીએ તો અહીંયા આપણને ખ્યાલ આવે છે કે બોગીબિલ ઇઝ કમ્બાઇન્ડ રોડ એન્ડ રેલ, એટલે કે એની ઉપરથી રોડનું કામ પણ થઈ શકે અને રેલવે પણ ત્યાંથી ચાલી શકે. બ્રહ્મપુત્ર નદી ઉપર છે, નોર્થ ઇસ્ટર્નના ઉત્તર પૂર્વના આસામ રાજ્યની અંદર આવેલો છે. ધર્માજી ડિસ્ટ્રિક્ટ અને દિબ્રુગઢ ડિસ્ટ્રિક્ટ 2 અલગ અલગ જિલ્લાને જોડે છે, ધેમજી અને દિબ્રુગઢ બંનેને.
વિચ વોઝ સ્ટાર્ટેડ 2002 ની અંદર શરૂ થયેલો હતો અને ટૂંક ટોટલ ઓફ 200 મહિના જેટલો સમય લાગેલો હતો કમ્પ્લીટ થવામાં. બોગીબીલ રિવર જે રિવર બ્રિજ જે છે ઇઝ ધ લોંગેસ્ટ રેલ કમ રોડ બ્રિજ છે. મેઝરિંગ 4.94 કિલોમીટરની લંબાઈ છે. બ્રહ્મપુત્ર નદી ઉપર છે. એઝ ઇટ ઇઝ સિચ્યુએટેડ ઇન, હવે જો અહીંયા તમારે એ પણ યાદ રાખવાનું છે કે તમને ખ્યાલ હશે કે ભારતની અંદર ભારત દેશની અંદર અમુક ફોલ્ટ લાઇન આવેલી છે, બરાબર. ફોલ્ટ લાઇન તમને એ ખબર હોય, વોટ ઇઝ ફોલ્ટ લાઇન? ફોલ્ટ લાઇન એટલે કે એવી જગ્યા કે જ્યાં ટેક્ટોનિક પ્લેટ હોય, પૃથ્વીના પેટર્નની અંદર આવેલી જે ટેક્ટોનિક પ્લેટ છે એ બે ટેક્ટોનિક પ્લેટ જ્યાં ભેગી થતી હોય એને ફોલ્ટ લાઇન કહેવાય. તો ગુજરાત હિમાલયના જેટલા પણ સ્ટેટ છે, હિમાલયનો પર્વત ધરાવતા જેટલા પણ વિસ્તારો, જેટલા પણ રાજ્ય છે, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને નોર્થ ઇસ્ટના બધા રાજ્યો, એ બધા ફોલ્ટ લાઇનની અંદર આવેલા છે અથવા ફોલ્ટ લાઇનની ઉપર આવેલા છે. તમને પ્રશ્ન થાય ફોલ્ટ લાઇનની ઉપર આવેલા હોય તો શું ફેર પડે? તો જે ફોલ્ટ લાઇન ઉપર આવેલા હોય ત્યાં અર્થક્વેક ભૂકંપ આવવાની શક્યતા સૌથી વધુ રહેલી હોય. એટલે તો અસમ હિમાલયવાળું રાજ્ય છે તો અહીંયા અર્થક્વેક ભૂકંપ આવવાની શક્યતા રહેલી છે, એટલે કે અર્થક્વેક પ્રોન એરિયા છે. એટલે અહીંયાનો જે આ બ્રિજ બનાવીએ, પુલ બનાવીએ તો એને વ્યવસ્થિત બનાવવા પડે. અહીંયા ટેકનોલોજીનું એન્જિનિયરિંગનું ખાસ ધ્યાન રાખવું પડે કે ભૂકંપ આવે તો એને પણ બેર કરી શકે, એટલે કે એ ભૂકંપને પણ સહન કરી શકે. તો આ જે બનાવેલો છે એની અંદર શું બનાવેલું છે કે ફર્સ્ટ બ્રિજ ટુ હેવ ફૂલી વેલ્ડેડ સ્ટીલ કોન્ક્રીટ. ઘણા બધા સ્ટીલનો ઉપયોગ કરેલો છે, કોન્ક્રીટનો ઉપયોગ કરેલો છે, બીમ બનાવેલા છે અને એના કારણે એ 7 રિક્ટર સ્કેલનો ભૂકંપ હશે તો એને બીયર કરી શકશે, એટલે કે એનો સામનો કરી શકશે. 7 રિક્ટર સ્કેલ સુધીનો ભૂકંપ આવશે તો આ પુલને કંઈ નહીં થાય એવું આમાં કીધેલું છે, બરાબર. ઇટ ઇઝ એશિયા સેકન્ડ લોંગેસ્ટ, આ એશિયાનો બીજા નંબરનો સૌથી લાંબો રેલ કમ રોડ બ્રિજ છે. રેલ રોડ બ્રિજની વાત કરીએ તો એશિયાનો બીજા નંબરનો બ્રિજ છે અને 120 વર્ષ સુધી આને કંઈ નહીં થાય એવું કહેવામાં આવે છે. ભારતની અંદર જોઈએ તો 5મા નંબરનો લાંબો બ્રિજ છે આફ્ટર ભૂપેન હજારિકા સેતુ, દિબાંગ રિવર બ્રિજ અને મહાત્મા ગાંધી સેતુ અને બાંદ્રા વર્લી સીલિંગ, એની પછી 5મા નંબરનો સૌથી લાંબો છે. બાકી રેલ અને રોડ બંનેની અંદર જોઈએ તો પ્રથમ નંબરનો છે. હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપનીએ એનું બનાવવાનું કાર્ય કરેલું હતું, તો આ થોડી ઘણી ખબર હોવી જોઈએ. બીજો આર્ટિકલ જોઈએ તો એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ સાથે સંબંધિત, ફરીથી દિલ્હીનું પ્રદૂષણ એક રીતે ચર્ચામાં આવેલું છે. અને અત્યારે આ જે સફર નામની એપ છે, સફર એ તમને ખ્યાલ હોવું જોઈએ કે સફર શું કાર્ય કરે છે. તો સફર ભારતના જેટલા મોટા મોટા શહેરો જે છે ત્યાંની હવાની ગુણવત્તા, એર ક્વોલિટી બતાવવાનું કાર્ય કરે છે. તો સફરમાં એવું જણાવવામાં આવેલું છે કે એર ક્વોલિટી લાઇકલી ટુ ઇમ્પ્રુવ ટુમોરો, એટલે કે આવતીકાલે આ હવાની ગુણવત્તા જે છે એમાં સુધારો જોવા મળશે. પરંતુ આ દિલ્હીની વાત કરે છે. નિયરલી 900 સ્ટબલ બર્નિંગ ફાયર્સ ઇન નેબરિંગ સ્ટેટ કોન્ટ્રીબ્યુટ ટુ રાઇઝિંગ પોલ્યુશન ઇન ધ કેપિટલ. 900થી પણ વધારે ખેતરોની અંદર સ્ટબલ બર્નિંગ એટલે કે ભૂસું, જે વધારાનો કચરો બચેલો હોય એને સળગાવવામાં આવે છે નેબરિંગ સ્ટેટ, આજુબાજુના પાડોશી રાજ્યોની અંદર, દિલ્હીના પાડોશી રાજ્યોની, પંજાબની, હરિયાણાની, એ બધા. એના કારણે પોલ્યુશન પ્રદૂષણની અંદર ઘણો બધો વધારો થાય છે એ આખી વાત કરવામાં આવે છે. સફર અને એર ક્વોલિટીમાં ખબર હોય છે. આની અંદર અલગ અલગ પ્રકારના 6 ઇન્ડિકેટર, 6 GHG ગ્રીન હાઉસ ગેસીસને ધ્યાનમાં લેવામાં આવે છે, કાર્બન મોનોક્સાઇડને, સલ્ફર ડાયોક્સાઇડને, એ બધા. પરંતુ એની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે નહીં, મિથેન પણ નથી, એ થોડી ઘણી ખબર હોવી જોઈએ. તો એર ક્વોલિટી ઇન્ડેક્સ વાત કરીએ તો દિલ્હીની અંદર 287 બતાવે છે, ગાઝિયાબાદની અંદર 289 બતાવે છે. રેડ આ યલો છે, યલોનો મતલબ કે પુઅર છે, એટલે કે ઘણું ખરાબ છે. પરંતુ રેડ હોય તો એ તો એની કરતાં પણ વધારે ખરાબ છે, એટલે કે વેરી પુઅર છે. જ્યારે 300થી ઉપર જાય તો એ વેરી પુઅર થઈ જતું હોય છે. બીજો મહત્વના આર્ટિકલની વાત કરીએ તો ફરીથી UNHRC ચર્ચામાં છે, યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કાઉન્સિલ. આપણે થોડા સમય પહેલાં તેના વિશે ડિટેલમાં વાત કરેલી હતી કે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કાઉન્સિલ જે છે એની સીટની અંદર, એની સીટ અત્યારે કોને મળી ગઈ છે? પાકિસ્તાન ફરીથી અહીંયા રી ઇલેક્ટ થઈ ગયેલું છે, એટલે કે પાકિસ્તાન ફરીથી ચૂંટાઈને આવી ગયેલું છે, બીજી વાર રી ઇલેક્ટ થઈ ગયેલું છે. તો અત્યારે એ ચર્ચામાં છે. અ વર્ક ઇન પ્રોગ્રેસ એટલે કે એ કામ ચાલુમાં છે, કેમ્પેન ફોર રાઇટ્સ. અત્યારે વિશ્વની અંદર જોઈએ તો બધા દેશોની અંદર અલગ અલગ લોકો જે છે એ અમુક જગ્યાએ અલગ અલગ રીતે પોતાના અધિકારો માટે લડી રહ્યા છે. હ્યુમન રાઇટ્સનું ઘણી બધી જગ્યાએ હનન થતું હોય છે, તો એ અટકાવવા માટે કંઈક કરવું જોઈએ. ધ યુએન એજન્સી ઇઝ લીડિંગ ધ ગ્લોબલ ફાઇટ ફોર હ્યુમન રાઇટ્સ એમિડ એક્સટર્નલ ચેલેન્જીસ એન્ડ ઇન્ટરનલ કોન્ટ્રાડિક્શન્સ. અત્યારે કોવિડની મહામારીના એના કારણે અમુક દેશોની અંદર અમુક સરકાર, ત્યાંના જે રાજનેતાઓ જે છે એ ઓથોરિટેરિયનની ભૂમિકા અદા કરી રહ્યા છે અને એમને આપખુદશાહી ધીમે ધીમે બની રહ્યા છે અને લોકોના રાઇટ્સ, અધિકારો જે છે એ છીનવી રહ્યા છે. તો એ થવું જોઈએ નહીં. હ્યુમન રાઇટનું કાર્ય જે છે, હ્યુમન રાઇટ્સ કમિશન યુનાઇટેડ નેશન્સનું એક અંગ છે, એના વિશે ખબર હોવી જોઈએ. બાકી UNHRC વિશે આપણે વાત કરેલી છે, એ વિડીયો લેક્ચર તમે જોઈ શકો છો, એમાં ડિટેલમાં સમજાવેલું છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો આંધ્રપ્રદેશના જે CM, ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રી જે છે જગનમોહન રેડ્ડી, એમને ફરિયાદ કરેલી છે. કોને? CGIને. CGI કોણ છે? CGI એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, આપણા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બોબડેને, SS બોબડેને, શરદ અરવિંદ બોબડેને.
શું ફરિયાદ કરેલી છે? તો કે આંધ્રપ્રદેશના અમુક જજ જે છે, આંધ્રપ્રદેશની હાઈકોર્ટના અમુક જજ જે છે એમને કરપ્શન કરે છે એવું એમને કીધેલું છે. બીજું એમને એવું કીધું કે આંધ્રપ્રદેશના અમુક જજ જે છે એ પોલિટિકલી બાયસ્ડ છે, એટલે કે રાજનીતિક દ્રષ્ટિએ અમુક પ્રકારની પાર્ટી, અમુક પક્ષ હોય, અમુક રાજનીતિક પાર્ટી હોય એની તરફ વધારે ઝૂકેલા છે અને અમુક પાર્ટી તરફ ઓછા ઝૂકેલા છે. એટલે કે ન્યાયતંત્ર જે છે એને નિષ્પક્ષ સ્વતંત્ર રહેવાનું, એને કોઈ પણ પોલિટિક્સથી એ પરે હોય, પોલિટિક્સથી દૂર હોય, પોલિટિક્સમાં એને ભાગ ન લેવાનો હોય. પરંતુ આમને એવી ફરિયાદ કરેલી છે કે આંધ્રપ્રદેશની હાઈકોર્ટના અમુક જજ જે છે એ અમુક પોલિટિકલ પાર્ટીને ફેવર કરે છે, એને ફાયદો પહોંચાડે છે, તો એવું થવું જોઈએ નહીં. તો એની માટે જગનમોહન રેડ્ડીએ આપણા જે સીજીઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એને ફરિયાદ કરેલી છે, લેખિતમાં ફરિયાદ આપેલી છે. તો આખો મુદ્દો શું છે એ થોડી ઘણી નવી વસ્તુ જાણવા મળશે એ જોઈએ. જગનમોહન રેડ્ડી કોણ છે? તો કે આંધ્રપ્રદેશના સીએમ ચીફ મિનિસ્ટર. અહીં એક વર્ડ આપેલો છે ઓર્નેસ્ટ નેસ્ટ, એનો મતલબ શું થાય? એક પ્રકારનું ફ્રેઝ છે, એનો મતલબ થાય અ ટ્રબલસમ ઓર હેઝાર્ડિયસ સિચ્યુએશન. ટ્રબલસમ એટલે કે આપણને તકલીફમાં મૂકવાવાળી પરિસ્થિતિ, હેઝાર્ડિયસ એટલે કે ખતરનાક પરિસ્થિતિ, આ એનો મતલબ થાય. બરાબર, તો ઇંગ્લિશવાળા સેક્શનની અંદર પૂછાઈ જાય કે ઓર્નેસ્ટ નેસ્ટ એનો મતલબ શું થાય, તો આ લખવાનું. અથવા તો એન એંગ્રી રિએક્શન, ગુસ્સાવાળું રિએક્શન. મસ્ટ હેવ નોન ધેટ હિઝ ફ્રેન્ક કમેન્ટ્સ, તો એના વિશે થોડી ખબર હોવી જોઈએ. તો એમને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને લેખિતમાં ફરિયાદ કરી અને આ બધી વસ્તુ જણાવેલી છે. સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એનવી રામન્ના ફોર એલિજલી અને સુપ્રીમ કોર્ટના જજ એનવી રામન્ના ઉપર પણ એમને એલિજિબિલિટી એટલે કે આરોપ મૂકેલો છે. શેનો આરોપ મૂકેલો છે? કે ઇન્ફ્લુએન્સિંગ પોસ્ટિંગ ઓફ કેસીસ. આંધ્રપ્રદેશની સ્ટેટ હાઈકોર્ટ, આંધ્રપ્રદેશ રાજ્યની હાઈકોર્ટની અંદર જે જજની ભરતી કરવાની હોય, એમનું જે પોસ્ટિંગ કરવાનું હોય, એની અંદર એમને અમુક પ્રકારનું ઇન્ફ્લુએન્સ કરેલું છે અથવા એને પ્રભાવિત કરેલી છે, એવું કરવું જોવાની જરૂર નથી. મેની જજીસ ઓફ મિસકન્ડક્ટ. આંધ્રપ્રદેશની અંદર કે ઘણા બધા જજ એવા છે કે જે મિસકન્ડક્ટ કરી રહ્યા છે, કરપ્શન ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને પોલિટિકલી બાયસ્ડ છે, એવું એમને લેખિતમાં આરોપ મૂકેલો છે આંધ્રપ્રદેશના બધા જજ ઉપર. તો પ્રશ્ન થાય, હાઉ ઓલ એલિગેશન્સ ઓફ મિસકન્ડક્ટ અગેન્સ્ટ જજીસ ડીલ વિથ, કે આવું થઈ ગયું બરાબર, અથવા તો પ્રશ્ન આપણને એવો પૂછાઈ જાય અથવા કોઈ આપણને એવો પ્રશ્ન પૂછે એક ભણેલા ગણેલા નાગરિક તરીકે કે કોઈ જજ હોય એની ઉપર જો આવો કોઈ આરોપ મૂકવામાં આવે અથવા કોઈ એની ઉપર આરોપ મૂક્યો તો એનું સમાધાન કઈ રીતે થાય, એ આરોપની તપાસ કઈ રીતે થાય, તપાસ કરવાનું ને એ બધું કાર્ય કોણ કરે, કમિટીનું ને એ બધું શું થાય? તો જ્યારે કોઈ પણ જજ ઉપર, હાઈકોર્ટના અથવા સુપ્રીમ કોર્ટના જજ ઉપર આવો આરોપ મૂકવામાં આવે, પહેલાં તો કોન્સ્ટિટ્યુશન આપણા બંધારણની અંદર જ્યુડિશરી ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવામાં આવેલું છે અને એની સાથે સાથે જજ જે છે એને પણ ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વતંત્ર રાખેલા છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંનેના જજને સ્વતંત્ર રાખેલા છે. એની માટે શું કરેલું છે? એની માટે બંધારણમાં એવું આપેલું છે કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજને કાઢવા હશે તો એની પ્રક્રિયા જે છે એ બહુ જ સ્ટ્રિન્જન્ટ છે, અતિ મહત્ત્વની અને બહુ અઘરી છે. એવું નહીં કે આલતું ફાલતું ગમે આવીને રાતે સપનામાં આવીને સવારે કાઢી નાખે, એવું નહીં. એની અંદરથી ઘણી લાંબા પ્રોસેસમાંથી ગુજરવું પડે. ઇમ્પીચમેન્ટ, રાષ્ટ્રપતિને કાઢવા માટેની જેવી પ્રક્રિયા જે છે એવી જ પ્રક્રિયા ઇમ્પીચમેન્ટની પ્રક્રિયા આમની માટે છે. પરંતુ મોસ્ટ ટાઈમ તમારે યાદ રાખવાનું છે કે ઇમ્પીચમેન્ટ એટલે કે મહાભિયોગ શબ્દ જે છે એ માત્ર પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ જેવા રાષ્ટ્રપતિ માટે જ વપરાય છે, બીજા કોઈ માટે વપરાતો નથી. બરાબર, બીજા બધા માટે એ ખાલી એવું કહેવામાં આવે કે ઇમ્પીચમેન્ટ એટલે કે મહાભિયોગ જેવી પ્રક્રિયા, મહાભિયોગની પ્રક્રિયા નહીં, મહાભિયોગની પ્રક્રિયા તો માત્ર રાષ્ટ્રપતિ માટે જ વપરાય, બીજા કોઈ માટે વપરાય નહીં. એટલે કે એમને સત્તા ઉપરથી દૂર કરવાની પ્રક્રિયા એ ઇમ્પીચમેન્ટ અથવા મહાભિયોગ. તો એની જેવી જ પ્રક્રિયા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજથી જજને પણ કાઢી શકે. પરંતુ કોઈ પણ જજ એ મિસકન્ડક્ટ કરેલું છે એટલે કે ગેરવર્તણૂક કે એવું કંઈ કરેલું છે તો એ નક્કી કોણ કરે? પહેલાં તો આવું કોઈ પણ થાય લેખિતમાં કે આવી રીતે કોઈ ફરિયાદ કરવામાં આવે તો સીજીઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે છે એ પહેલાં એની ઉપર તપાસ કરે, એ એને એક્ઝામાઇન કરે, એ એને શું કરે, તપાસ કરવાનું કાર્ય, એક્ઝામાઇન કરવાનું કાર્ય કરે. જો સીજીઆઈને સારું લાગે તો જે વ્યક્તિ ઉપર, જે જજ ઉપર આરોપ મૂકવામાં આવેલો હોય તો એ વ્યક્તિને, એ જજને બોલાવે અને એની તપાસ કરી શકે, એની પૂછપરછની વાતચીતને એ બધું પણ કરી શકે. અને પછી નિર્ણય જે છે, નિર્ણય લેવાનો કે હવે આનું શું કરવાનું, આ કેસને આગળ વધારવો કે આ કેસને અહીંયા જ ક્લોઝ કરી નાખો કે કમિટી બનાવી કે શું કરવું, એ નક્કી કરવાનું કાર્ય સીજીઆઈ કરે છે. તો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન એવો પૂછી જાય કે કોઈ જજ ઉપર જો આવી રીતે મિસકન્ડક્ટનો આરોપ મૂકેલો હોય, જો અહીંયા મુખ્ય ન્યાયાધીશની વાત નથી થતી બરાબર, અત્યારે ખાલી નાના બીજા જજની વાત છે, તો જજ ઉપર જો આવો આરોપ મૂકવામાં આવેલો હોય તો શું કરવામાં આવે, તો એનો નિર્ણય જે છે સીજીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે છે. આ બધી વસ્તુ ક્યારથી ચાલુ છે? તો 1997 આ બધી વસ્તુ ચાલુ છે. 1997 શું થયું? જજીસ હેવ ટુ એડોપ્ટ, જજીસ દ્વારા એક પ્રકારની પ્રોસિજર અપનાવવામાં આવી. કઈ? તો કે ઇન હાઉસ પ્રોસિજર. ઇન હાઉસ પ્રોસિજરનો મતલબ શું થાય? એટલે કે જજ જ્યારે હાઉસની અંદર હોય, વોટ ઇઝ હાઉસ, એટલે કે જજ જ્યારે પોતાની ન્યાયાલયની અંદર હોય, પોતાના કોર્ટની અંદર હોય, પોતાનું કોર્ટ એટલે ઇન હાઉસ, તો જજ જ્યારે પોતાના ન્યાયાલયની હોય અંદર હોય તો ત્યારે એણે અમુક પ્રકારની પ્રોસિજર કરવાનું હોય, તો એણે અમુક પ્રકારનું વર્તન કરવાનું હોય, અમુક પ્રકારનું વર્તન ન કરવાનું હોય. અહીંયા તમે સમજો, જજ જે છે એ ભારતનો નાગરિક જ છે, પરંતુ એણે અમુક પ્રકારની વસ્તુ જે બધા કરતા હોય એ વસ્તુ ન કરી શકે બરાબર, કારણ કે એ એક ગરિમાપૂર્ણ
પદ ધરાવે છે, ગરીબમાં પૂર્ણ પ્રતિષ્ઠા ધરાવે છે, તો એને એ બધી વસ્તુનું પણ ધ્યાન રાખવું પડે. તો જ્યારે એ પોતાના ન્યાયાલયની એની અંદર હોય તો ત્યારે એને કયું કાર્ય કરવાનું, કઈ કાર્ય નહીં કરવાનું, એની માટે એક પ્રોસિજર બનાવવામાં આવ્યું છે. એને કહેવાય ઇન હાઉસ પ્રોસિજર, જેનો બધાએ પાલન કરવાનું હોય, બધા જજે પાલન કરવાનું હોય. તો જ્યારે કોઈ જજ મિસકન્ડક્ટ અંતર્ગત આવે, એટલે કે ગેરવર્તણૂક અંતર્ગત આવે, તો સીજીઆઈ એને બોલાવે, તપાસ કરે, અને સીજીઆઈ આ જે ઇન હાઉસ પ્રોસિજર જે છે એના અનુસાર ચેક કરે કે આનું તો એને ઉલ્લંઘન નથી કરેલું, જે જજ ઉપર આરોપ એક્યુઝડ મૂકેલો છે એને ઇન હાઉસ પ્રોસિજરનું તો ઉલ્લંઘન નથી કરેલું, એની તપાસ કરવાનું કાર્ય કરે. આ બધી વસ્તુ દાખલ કોણે કરેલી હતી, આ પ્રોસિજર દાખલ કોણે કરેલી હતી અથવા ક્યારે કરેલી હતી, તો 1997ની અંદર જે એસ વર્મા જે સીજીઆઈ હતા એના દ્વારા આ આખી આખી સિસ્ટમ જે છે એ દાખલ કરવામાં આવેલી હતી. 1997માં જે એસ વર્મા દ્વારા જજની અંદર એક ડોક્યુમેન્ટ લોન્ચ કરવામાં આવેલું હતું. આ ડોક્યુમેન્ટનું નામ શું હતું, તો કે રીસ્ટેટમેન્ટ ઓફ વેલ્યુઝ ઓફ જ્યુડિશિયલ લાઈફ, એટલે કે જે કોઈ પણ વ્યક્તિ ન્યાયિક પ્રક્રિયા સાથે જોડાયેલો છે અથવા તો જજ છે, તો એની માટેના અમુક પ્રકારના પ્રિન્સિપલ્સ નિયમો બનાવવામાં આવેલા હતા. આ નિયમો કન્ટેનિંગ ધ ઇસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ આઈડિયલ બિહેવિયર ફોર જજ, એટલે કે જજ બનવા માટે જજ બની ગયા પછી બિહેવિયર બિહેવ કઈ રીતે કરવું, વર્તન કઈ રીતે કરવું, એ આઈડિયલ વર્તનની વાત કરવામાં આવેલી હતી અને એની માટેના નિયમો બનાવવામાં આવેલા. એ રિઝોલ્યુશનને નામ આપેલું હતું ઇન હાઉસ પ્રોસિજર, એ ચેક કરવામાં આવે. તો જ્યારે હાઈકોર્ટના જજની અંતર્ગત જજની વિરુદ્ધમાં કમ્પ્લેન ફરિયાદ રિસીવડ કરવામાં આવે છે, તો સીજીઆઈ જે છે એ નક્કી કરે છે કે આની માટે આગળ શું કરવું, આ કેસ અહીંયા જ રદ કરવો કે આગળ વધારો. પછી જો સીજીઆઈને સારું લાગે તો એકાદી કમિટી બનાવવામાં આવે છે જ્યુડિશિયલ મેમ્બરની, અને પછી એ આની ઉપર તપાસ કરવાનું એ બધું કાર્ય કરે છે. પછી તપાસ કરી અને પછી એ રિપોર્ટ ઉપર એક્ઝામિન કરી અને નક્કી કરવામાં આવે છે કે જો ગુનો ખૂબ સંગીન હોય, ખૂબ સંગીન હોય તો સીજીઆઈને સસ્પેન્ડ કરવામાં આવે છે, અથવા જો સંગીન ન હોય તો પછી સીજીઆઈને નોટિસ આપી અને છોડી દેવામાં આવે છે. બરાબર, એટલે પછી એ ગુના ઉપર ની જે કમિટી જે છે એના રિપોર્ટ ઉપર આધાર રાખે છે કે શું થાય, પરંતુ એ બધી ટેકનિકલ લેવલની બાબત છે તો એટલું બધું ડિટેલમાં નહીં જાણીએ. શું થાય, નક્કી કોણ કરે, સીજીઆઈ નક્કી કરે એટલી ખબર હોવી જોઈએ. તો જો એટલે જ અહીંયા કીધેલું છે કે વાયએસ જગનમોહન રેડ્ડીએ જે ફરિયાદ કરેલી છે એ એક્ઝામિન એને તપાસ કરવાનું કાર્ય સીજીઆઈ કરશે. બીજો મહત્વનો આર્ટિકલ જો એ સાયન્સ એન્ડ ટેક સાથે સંબંધિત છે કે સુપર કન્ડક્ટિવિટી એક નવા પ્રકારનું તત્વ મળી ગયેલું છે. કયું, કયા નવા પ્રકારનું તત્વ, તો કે જે સુપર કન્ડક્ટિવિટી દર્શાવે છે. પહેલા એ સમજો, સુપર કન્ડક્ટિવિટી કરતાં પહેલાં કન્ડક્ટિવિટીનો મતલબ શું થાય. કન્ડક્ટિવિટી એટલે કે વહન, વહન બરાબર, કે જેની અંદરથી ઇલેક્ટ્રિકસિટી એટલે કે વીજળીનું વહન થઈ શકતું હોય એને કન્ડક્ટર અથવા કન્ડક્ટિંગ કહેવાય. બરાબર, જેમ કે લાકડું, તો લાકડાની અંદરથી વીજળી પસાર થઈ શકે નહીં તો એને કન્ડક્ટિંગ કહી શકાય નહીં, એને કન્ડક્ટિંગ કહી શકાય નહીં. ચાંદી, ચાંદીની અંદરથી વીજળી જે છે એ સરળતાથી વહન થઈ શકે. બરાબર, ચાંદીની અંદરથી સરળતાથી વહન થઈ શકે. તો તમને એવો પ્રશ્ન થાય ચાંદીમાં સરળતાથી થઈ શકે, તો આપણે ચાંદીની બદલે કોપરનો કાં ઉપયોગ કરીએ છીએ, તો એનો મતલબ એ છે કે ચાંદી મોંઘું આવે એટલે ચાંદી નથી વાપરતા, એની બદલે કોપર સસ્તું આવે એટલે કોપર વાપરીએ છીએ. કોપરના તારને વાયરને એ બધું જોયેલો છે, કારણ કે કોપરની અંદરથી પણ કોપર પણ કન્ડક્ટિવિટી ધરાવે છે, એમાં સરળતાથી વીજળીનું વહન થઈ શકે. બરાબર, તો આપણે કન્ડક્ટિવની વાત કરીએ. તો હવે વાત કરીએ સુપર કન્ડક્ટિવિટી. સુપર કન્ડક્ટિવિટીનો મતલબ શું, કે જે નોર્મલ તત્વ અથવા નોર્મલ વસ્તુ જે છે એ જેટલી સરળતાથી વીજળીનું વહન કરી શકે છે એની કરતાં ક્યાંય ઘણી વધારે સ્પીડે, જો કોઈ તત્વ ઇલેક્ટ્રિકસિટી વીજળીનું વહન કરી શકતું હોય તો એને સુપર કન્ડક્ટર કહેવાય. તો એવું એક નવું સુપર કન્ડક્ટર ગોતવામાં આવેલું છે કે જેની અંદર ઇલેક્ટ્રિકસિટી વીજળી પસાર થઈ શકે છે અને એ પણ કોઈ પણ પ્રકારના અવરોધ વગર, કોઈ પણ પ્રકારના રેઝિસ્ટન્સ વગર 15 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન સુધી એ આ કાર્ય કરી શકે છે. પરંતુ એનું જે તાપમાન, એનું જે પ્રેશર, એનું દબાણ જે છે એ ખૂબ જ ઊંચું છે અને આ એવું દબાણ છે કે જે માત્ર પૃથ્વીના કેન્દ્રની અંદર, પૃથ્વીના પેટાળીની અંદર કેન્દ્રમાં જેટલું દબાણ જોવા મળે એટલું આ તત્વનું દબાણ છે, એવી કંઈક વાત કરવામાં આવેલી છે. ખાલી એટલી ખબર હોય છે કે આવું સુપર કન્ડક્ટર મળેલું છે. બીજી વાત કરીએ એપેરિયલ એક્સપોર્ટ. એપેરિયલનો મતલબ શું થાય, એપેરિયલનો ગુજરાતીમાં કે વસ્ત્ર, વસ્ત્ર એટલે તો ખબર પડી ગઈ છે, કપડાં, વસ્ત્ર એટલે કે કપડાં. એપેરિયલ એક્સપોર્ટ એટલે કે કપડાંનો એક્સપોર્ટ જે છે એ ભારત દેશની અંદર કદાચ 20 રિકવરી કરી શકે છે. ભારતની અંદર શું, 20 રિકવરી કરી શકે છે. હવે તમને એક વસ્તુ ખબર હોય છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, કાપડ ઉદ્યોગ જે છે એ પરીક્ષા માટે ખૂબ મહત્વ છે. કઈ પરીક્ષા માટે, યુપીએસસીની પરીક્ષા માટે. બરાબર, પછી આ જીપીએસસીમાં એમાં તો જનરલી એના ઓછા પ્રશ્ન પૂછાતા હોય છે, બાકી યુપીએસસીમાં જોઈએ તો દર વર્ષે એકાદો પ્રશ્ન પ્રિલિમ્સની અંદર તો એપેરિયલ અથવા તો ટેક્સટાઇલ રિલેટેડ હોય જ છે. અને ટેક્સટાઇલ એક રીતે મહત્વનો ઇન્ડસ્ટ્રી, મહત્વનો ઉદ્યોગ છે. કેમ, કારણ કે એક રીતે એ લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી છે, એટલે કે એમાં મજૂરોની, શ્રમિકોની ને બધાની વધારે જરૂર પડે. એટલે જો ટેક્સટાઇલ ક્ષેત્રની અંદર આપણે આગળ વધી જઈએ તો આપણે આજે બેરોજગારીની એની સમસ્યા જે છે એનો પણ આપણે સામનો કરી શકીએ છીએ. તમને એવું લાગે હું એવું કઈ રીતે કરી શકું, તો આપણે ચાઇના, તમને ખ્યાલ હશે કે ચાઇના અત્યારે રોજગારીની ને બધાની અંદર આગળ છે, અથવા તો ચાઇના મેન્યુફેક્ચરિંગની અંદર ખૂબ આગળ છે, મેન્યુફેક્ચરિંગનું હબ છે. તો ચાઇના અત્યારે મેન્યુફેક્ચરિંગનું હબ છે, તો ચાઇના એ જ્યારે મેન્યુફેક્ચરિંગનું હબ નહોતું, જ્યારે એણે નવી નવી શરૂઆત કરી હતી તો એણે પણ
ટેક્સટાઇલ સેક્ટરથી જ શરૂઆત કરી હતી, બરાબર. તમને ખ્યાલ હશે કે ચાઇના અત્યારે ઇલેક્ટ્રોનિકની અંદર આગળ છે, બધા બધી જ વસ્તુના મેન્યુફેક્ચરિંગમાં આગળ છે. તો ચાઇનાએ જ્યારે શરૂઆત કરી હતી તો ત્યારે એણે પણ ટેક્સટાઇલ એટલે કે કાપડ ઉદ્યોગથી જ શરૂઆત કરેલી હતી. અને તમને એવું લાગે કે ના ના તો એ ચાઇનાના ઉદાહરણથી હજી હું એટલો બધો સંતુષ્ટ નથી, તો આપણે બીજું એની કરતાં આગળ જતા રહી ઇતિહાસમાં જતા રહી. તમને ખ્યાલ હશે કે ભારતની અંદર અંગ્રેજો બ્રિટિશરોનું શાસન હતું, અંગ્રેજોએ ભારતને ગુલામ બનાવેલા હતા. તો બ્રિટનની અંદર પણ IR ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયેલી હતી, ઔદ્યોગિક ક્રાંતિ થયેલી હતી. તો ત્યારે ત્યાં પણ ઘણી બધી કાપડની મિલો શરૂ થઈ ગઈ હતી, અને આ કાપડની મિલો એટલે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર મશીનો મૂકવામાં આવેલા હતા. અને આ મશીનોની અંદર તે ઘણી બધી કાપડ ને એ બધું બનાવવામાં આવતું હતું, અને એના કારણે બ્રિટન ઘણું આગળ આવેલું હતું. એની અંદર સારી સફળતા મળેલી હતી, અને બ્રિટનમાં એ મશીનોની મદદથી જે કાપડ ઉદ્યોગને એ બધો ધમધમી રહ્યો હતો, એના કારણે ભારતનો જે હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી જે છે, ભારતના જે હસ્તકલા ઉદ્યોગ જે છે એ નાશ પામેલો હતો. અને આ જ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો હતો UPSCની આ વખતની પરીક્ષામાંથી કે ભારતનો હસ્તકલા ઉદ્યોગ જે છે એ નાશ પામેલો હતો. કેમ? કારણ કે બ્રિટનમાં શું થયું હતું, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થઈ હતી એટલે મશીનોને એનો ઉપયોગ કરતા હતા, બરાબર. એટલે કે આપીરિયલ એક્સપોર્ટ અથવા તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે છે એ પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ મહત્વની છે. તો એવું માનવામાં આવે છે કે થોડા સમય પછી ભારતની અંદર આ એપિરિયલ એક્સપોર્ટ જે છે એની અંદર 20 રિકવરી જોવા મળશે. એટલે કે અત્યારે એપિરિયલ એક્સપોર્ટ કપડાનો એનો એક્સપોર્ટ આપણે વિદેશમાં એટલું બધું વેચતા નથી, પરંતુ જો બધું સરખું થઈ જશે, રિકવરી થઈ જશે, તો 20 રિકવરી હશે. એટલે કે અત્યારે આપણે 0 છીએ, તો તાત્કાલિક અત્યારે આમ 20 એટલે કે તાત્કાલિક એક સાથે બહુ મોટી છલાંગ લગાવી દઈશું. જ્યારે રિકવરી આવશે તો કપડાનો ખૂબ સારો એક સાથે ઘણા બધા કપડા એક સાથે એક્સપોર્ટ કરવા મળશું. અને આ વખતે તે એપિરિયલ અથવા તો ટેક્સટાઇલ સંબંધિત UPSCની અંદર 2020માં બીજો એક પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો બાંગ્લાદેશ સાથે સંબંધિત. તમને ખ્યાલ છે બાંગ્લાદેશ પણ કાપડ ઉદ્યોગની અંદર ટેક્સટાઇલની અંદર ખૂબ આગળ છે, અને પ્રશ્ન એ જ હતો કે ભારતનો બાંગ્લાદેશ સાથે મોટાભાગનો વેપાર જે છે એ કોની અંતર્ગત? ટેક્સટાઇલની અંદર થાય છે, અને એ એક જ વિધાન સાચું હતું, બીજા બધા ખોટા હતા. તો એ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ. બાકી બીજી વાત કરીએ તો થાઇલેન્ડની અંદર અત્યારે વિરોધ થઈ રહ્યા છે, પ્રોટેસ્ટ થઈ રહ્યા છે. તો શા માટે થઈ રહ્યા છે ને એટલું બધું ખબર ન હોય, ખાલી થોડો ઘણો અંદાજ હોવો જોઈએ. પહેલાં તો એ ખબર હોય છે કે થાઇલેન્ડનું પાટનગર બેંકોક છે. થાઇલેન્ડ જે છે એની અંદર કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી છે. વોટ ઇઝ કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી? એટલે કે બંધારણીય રાજાશાહી છે. એટલે કે બંધારણી છે અને રાજાશાહી છે, એનો મતલબ શું? એનો મતલબ એ કે ભારતની અંદર, પહેલાં તો ભારતના સંદર્ભમાં સમજો કે ભારતની અંદર કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી નથી. ભારતની અંદર શું છે? ડેમોક્રેસી છે એટલે કે લોકશાહી છે. રિપબ્લિક છે એટલે કે પ્રજાસત્તાક છે. ભારતની અંદર સર્વોચ્ચ શું છે? કોન્સ્ટિટ્યુશન, બંધારણ સર્વોચ્ચ છે, બંધારણથી ઉપર કંઈ નથી, બરાબર. તો ભારતની અંદર કેવું હોય કે લોકસભા, રાજ્યસભા અથવા તો સંસદ, સંસદની અંદર લોકસભા અને રાજ્યસભા બંને ભેગા થઈ અને એમને જે સારું લાગે, જેની જરૂર હોય એ પ્રકારનો કાયદો બનાવે, બરાબર. એ પ્રકારનો કાયદો બનાવે અને કાયદા ઉપર જ્યારે રાષ્ટ્રપતિ સહી કરે, રાષ્ટ્રપતિ સિગ્નેચર કરે, તો ત્યારે શું થઈ જાય? એ ખરડો કાયદો બની જાય, બરાબર. પહેલાં તો એ ખરડો હોય તો ભાઈ એ ખરડો કાયદો બની જાય. પરંતુ જે કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી હોય ત્યાં શું હોય? ત્યાં રાષ્ટ્રપતિનું પદ હોય નહીં, ત્યાં શું હોય? રાષ્ટ્રપતિનું હોય. પરંતુ રાષ્ટ્રપતિની બદલે કોણ હોય? રાષ્ટ્રપતિની બદલે હોય રાજા. બ્રિટનની અંદર પણ આ જ સેમ વસ્તુ છે, બરાબર. બ્રિટનની અંદર પણ રાષ્ટ્રપતિનું પદ નથી, ત્યાં રાજાની બદલે કોણ હોય? ક્વીન હોય. એવી રીતે થાઇલેન્ડની અંદર પણ કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કીમાં કેવું હોય કે રાષ્ટ્રપતિનો હોય પરંતુ રાષ્ટ્રપતિની બદલે કોણ હોય? રાજા. તો ભારતની અંદર જોઈએ તો સંસદ દ્વારા કોઈ પણ ખરડો બનાવવામાં આવે અને ખરડા ઉપર જ્યારે રાષ્ટ્રપતિ સહી કરે તો એ કાયદો બની જાય. તો એવી જ રીતે થાઇલેન્ડની અંદર કે થાઇલેન્ડની જે સંસદ જે છે, પાર્લામેન્ટ, એ ખરડો બનાવે અને ખરડા ઉપર જ્યારે રાજા સહી કરે ત્યારે એ કાયદો બની જાય, બરાબર. તો ઇંગ્લેન્ડની અંદર તો બધા ભણેલા ગણેલા નહીં બધા છે, એટલે કે જનરલી ત્યાંના જે રાજા જે છે એ કોઈ પણ કાયદો બનાવે તો એની ઉપર સહી કરી જ દેતા હોય. પરંતુ થાઇલેન્ડની અંદર એવું થતું નથી. જો કે થાઇલેન્ડમાં પણ અત્યાર સુધી તો એવું થતું હતું, પરંતુ અત્યારે અહીંયા જે નવા રાજા જે છે એ થોડા વ્યવસ્થિત ચાલતા નથી, બરાબર. એટલે એમને શું કરેલું થાઇલેન્ડની અંદર? એમને પોતાની આપ ખુદ સહી વધારેલી અને પોતાનો પાવર વધારવાની કોશિશ કરી. એ અમુક ખરડા જે આવે એને પાસ કરતા નથી, પહેલી વસ્તુ, એની ઉપર સહી કરતા નથી. બીજું, થાઇલેન્ડના આ રાજાએ શું કર્યું કે મિલિટરીના ઘણા બધા હિસ્સાને અથવા ઘણી બધી મિલિટરીને ડાયરેક્ટ પોતાના કંટ્રોલ અંતર્ગત લઈ લીધી. અત્યાર સુધી કેવું હોય, નહીંતર આજે પાર્લામેન્ટ હોય મિલિટરી એટલે કે આર્મી ને નેવી ને આ બધું એરફોર્સ ને આ બધું જે છે એ સંસદ અંતર્ગત કાર્ય કરતું હોય, બરાબર. એટલે કે સંસદ જે પ્રકારના ઓર્ડર આપે એને ફોલો કરવાનું એ બધું કાર્ય કરતું હોય. પરંતુ થાઇલેન્ડના રાજાએ શું કર્યું, એ બધું ડાયરેક્ટ પોતાના હસ્તગત લઈ લીધું કે હવે આનું બધાનું હેન્ડલિંગ હું કરીશ. તો એના કારણે પછી લોકોને ની બધાની મજા આવતી નથી અને એના કારણે આ એમનો પાવર વધી ગયો છે. એના કારણે વિરોધ કરવા લોકો જે છે એ થાઇલેન્ડના રાજાનો વિરોધ કરી રહ્યા છે. અને આજે થાઇલેન્ડના આજે રાજા જે છે એ મોટે ભાગે યુરોપમાં જ રહેતા હોય છે, થાઇલેન્ડમાં રહેતા નથી. એટલે એ બધાના કારણે એમનો આક્રોશ ફાટી નીકળેલો છે. અને એમાં પણ આજે કોવિડની મહામારીની એ બધાના કારણે પણ આ આક્રોશ વધારે ફાટી ગયો છે. એટલે થાઇલેન્ડની અંદર બધાએ જે આવી રીતે ત્રણ આંગળી બતાવી રહી છે, અહીંયા તમે જોઈ શકો છો, ત્રણ આંગળી ઊંચી રાખી અને વિરોધ કરી રહ્યા છે. આ જે ત્રણ આંગળી ઊંચી રાખીને કરી રહ્યા છે એ હોલિવૂડના એક મૂવીથી ઇન્સ્પાયર છે, એટલે આવી રીતે વિરોધ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં એટલે કે અઠવાડિયા પહેલાં તો થાઇલેન્ડના રાજા જે છે એને ઘણા બધા લોકોએ
ઘેરી લીધેલા હતા. બધા લોકો પ્રોટેસ્ટર, વિરોધ કરવાવાળા લોકો હતા, એમને બધી જ ગાડીને ચારે બાજુથી ઘેરી લીધેલી હતી અને એના કારણે થાઈલેન્ડની અંદર ઇમરજન્સી પણ લગાવી દીધેલી હતી. તો આ થોડો ઘણો ખબર હોવી જોઈએ, બાકી તો કંઈ મહત્વનું છે નહીં. બીજી વાત કરીએ તો આંધ્રપ્રદેશની અંદર અને તેલંગાણાની અંદર વરસાદ, ભારે વરસાદ આવે છે. હૈદરાબાદની અંદર ઘણો ખતરનાક વરસાદ આવેલો છે, તો એના કારણે હ્યુજ ઇન્ફ્લો, પાણીનું પ્રમાણ એ બધું વધી ગયું છે. તો આના કારણે ગોલકોંડા ફોર્ટ હૈદરાબાદની અંદર આવેલો છે, ગોલકોંડાનો કિલ્લો, તો એને પણ ઘણું બધું નુકસાન ને એવું બધું થયેલું છે. 500 વર્ષ જૂનો આ કિલ્લો છે, એને પણ થોડું ઘણું નુકસાન થયેલું છે. રિલેન્ટલેસ રેઇન એટલે કે વરસાદ, શ્વાસ લેવા પણ ઊભો રહેતો નથી. રિલેન્ટલેસ અનિચ્છા એ બધી વાત કરવામાં આવે છે. એએસઆઈ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એણે પણ આ ગોલકોંડા ફોર્ટ વિશે થોડી ચિંતા વ્યક્ત કરેલી છે. બરાબર, એના વિશે ખબર હોય છે. કુતુબશાહી જે રોયલ્ટી હતી એના દ્વારા આ ગોલકોંડા ફોર્ટ બનાવવામાં આવેલો હતો. આ બધી વસ્તુ તમને ખબર હોય છે. તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. પરંતુ આ બધી જગ્યાએ જોડાઈ શકો છો. ઇન્સ્ટાગ્રામમાં સ્ટડી ટેલરને ફોલો કરી નાખજો, તો એમસીક્યુને એ બધી વસ્તુ મળી જશે. સ્ટડી ટેલર ચેનલ જોઈન કરી નાખશો ટેલિગ્રામમાં, તો પીડીએફને એ બધી વસ્તુ મળી જશે. બરાબર, અને આ બધી લિંક જે છે એ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો અહીંયા જોઈ અને બધું જોઈન કરી નાખજો. પરંતુ આ પ્રશ્ન જે છે એના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, ન્યૂઝીલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? બીજી વાત કરીએ, ભારતનો સૌથી લાંબો રેલ રોડ બ્રિજ ક્યાં આવેલો છે અને એનું નામ શું છે? ગોલકોંડા ફોર્ટ ક્યાં આવેલો છે? તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.